दूसरा एक बात निश्चित है कि विकास के भाव का चिन्ह उदाहरण लेवाए घनी बार मैंने बता कहता हुआ है यहां अपनी कंपनी वाला आ रहा हूं એમને કઈ જોઈ ગયો તો જાય જલ્દી બધી માથું માથું કરે સાહેબ આપણા ગુજરાતમાં કઈ આમ નહીં તમે જો ચીન જાવમાં એરપોર્ટ તો ઉપર ત્યાંથી તમને બધી વ્યવસ્થા મળી જાય ને તો રિટર્ન ટિકિટ લઈ જઈ પાછા આવતા તો બધું પતી ગયું તમને જમીન મળી ગયું કારખાનું બધું તો હું મને કહેતા હોઉં બધા મને કે એમાં પાણી પાણી એમ કે ચડીને ઉતરું નથી મિત્રા કહેનાર મિત્રોને મારે કહેવું છે કે ગુજરાતમાં ચીન આવતું થયું એમ છે औद्योगिक रीते प्रगति करे सब ले चर्चा आज देश इंडस्ट्रियल ग्रोथ में गुजरात अग्रिम पंक्ति में प्रथम नंबर उभु इंडस्ट्रियल इन्वेस्टमेंट में प्रथम पंक्ति में उभु રોજગારી આપવામાં પ્રથમ ક્રમાંકે ઉભો છે એટલે ગુજરાત માટે આ પ્રથમ ક્રમાંકે પહોંચવું એક સહજ બાબત બની છે પણ એમાં હમણાં એક નવું છોકરું ઉમેરાય જેનું ધ્યાન કદાચ તો ઓછા લોકો નથી અને હું માનું છું કે વિકાસની બેલેન્સ અવસ્થા એનું એક મોડે ગુજરાત આપી રહ્યું છે માત્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નહીં चाहे इंडस्ट्रियल डेवलपमेंट हो या एग्रीकल्चर सेक्टर नो डेवलपमेंट हो या सर्विस सेक्टर हो त्रणे तो सरखा भागे थे तो इकोनॉमिकल सिस्टम को सस्टेन करती हुई थे अने ये ग्रो करवाने ताकत में खूब बढ़ती हुई थी अने गुजरात के मॉडल ने आगे बढ़ाए देते हैं और परिणाम ले थे हमारा अमेरिका ने एक एग्रीकल्चर संस्था है एक हमारा सर्वे बाहर पड़ा अने सर्वे एम कहे छे 2001 थी 2008 આ 7 વર્ષના ગાળામાં એ રિપોર્ટ બહાર પાડ્યો છે આજ સુધી એગ્રીકલ્ચર રિવોલ્યુશનનું નેતૃત્વ એટલે પંજાબ હરિયાણા ગંગા યમુનાના પ્રદેશો કૃષ્ણા ગોદાવરીના પ્રદેશો આની આસપાસ એગ્રીકલ્ચર એટલે આટલા વિસ્તારોની આસપાસ કરતા હતા ગુજરાત અને રાજસ્થાન એટલે દુષ્કાળ રણ પ્રદેશ ધૂળની ડમરીઓ રાહતના કામો એની ફાઇલો એના ડિપાર્ટમેન્ટ આજ સુધી ચાલતું મિત્રો અચાનક એમાં જે બદલ આવીને 2001-2008 નો ઇતિહાસ એમ કહે છે કે સમગ્ર દેશમાં એગ્રીકલ્ચર ગ્રોથમાં બધાને પાછળ પાડીને ગુજરાત નંબર એક પર આવ્યું મિત્રો એગ્રીકલ્ચરમાં નંબર એક પર પહોંચવું નાની વાત નથી સમગ્ર હિન્દુસ્તાનનો એગ્રીકલ્ચર ગ્રોથ 2.23, 2.25 જે વેપાર જગતના મિત્રો ઇન્ડસ્ટ્રીયલ હાઉસિસના મિત્રો છે એ દૂરનું જોઈ શકે એગ્રીકલ્ચર સેક્ટરનો ટ્રેડિંગમાં જે લોકોને 100 કરોડમાં દેશવાસીઓ દેખાય છે બજાર દેખાય છે જે લોકો એની સ્પર્ધામાં ઉતર્યા છે એક ક્ષેત્ર છે 100 કરોડનું એટલું માર્કેટ છે રોજ બરોજની જિંદગી જુદી જોડાયેલું એગ્રીકલ્ચર માર્કેટ છે અને 15 દો એગ્રીકલ્ચર સેક્ટરની દુનિયામાં શાકભાજીમાં નામ કમાવનારું છે આજે ગુજરાતે પ્રગતિ એટલી કરી છે મિત્રો તમે યુરોપના દેશોમાં જાઓ અને ભીંડીનું શાક ખાઓ તો સમજવાનું કે બારડો લઈને ભીંડા છે તમે અફઘાનિસ્તાન જાઓ અને ટમેટા ખાઓ તો મિત્રો માની લે તો બનાસકાંઠાના કોઈ ગામદારા ટમેટા તમે સિંગાપુરમાં જાઓ અને ચા પીઓ તો માની લે તો દૂધ ઉત્તર ગુજરાતની ડેરી છે મિત્રો આટલો મોટો ફળ ગુજરાતના એગ્રીકલ્ચર સેક્ટરે કર્યો આવશ્યકતા છે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી વેલ્યુએશન અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને એગ્રીકલ્ચરનું કોમ્બિનેશન એ આવનારા દસકામાં જેટલું આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું એટલું ગુજરાતનું ગામડું સમૃદ્ધ બનવાનું છે અને ઉદ્યોગ વેપાર જગતના મિત્રો આવ્યા છે એટલા માટે જરૂરી બાબતે એટલું ધ્યાન દોરું છું ખૂબ મોટી તક આપણી સામે આવી ઉભી છે આ તકનો આપણે લાભ કેવી રીતે લઈએ અને વિચાર જરૂર કરીએ
મિત્રો આ પ્રકારના ઉદ્યોગો યુવા પેઢી માટે એક નવી આશા નવો વિશ્વાસ લઈને આપતી હોય છે, રોજગારીની નવી તકો ઉભી થતી હોય છે. અને રોજગારીની તક મળે છે ત્યારે એક વ્યક્તિને રોજગાર મળતો હોય એવું નહીં, એક આખા વર્તુળની આર્થિક વ્યવસ્થા બદલતો હોય છે. એના કારણે અનેક લોકો લાભાન્વિત થતા હોય છે અને આનો લાભ સમાજના છેવાડાના માનવીને મળતો રહે છે, વધુ બધું નવજવાનોને રોજગાર મળતો રહે છે. એના માટે પૂરક રોજગારીની સંભાવના ઉભી થતી હોય છે. આ પ્રકારના કામો માટે અનેક નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા થતા હોય છે, એ પણ નવા રોજગાર લઈને આવતા હોય છે. તો એક ચેન્જ ચાલતી હોય છે, ઇકોનોમી જનરેટ થતી હોય છે, રૂપિયો દોડતો હોય છે અને દોડતો રૂપિયો કઈ આપતો જતો હોય છે. અને એ કામ ગુજરાતમાં તેજ ઝડપે ચાલી રહ્યું છે. પ્રવીણભાઈને, મનીષભાઈને, એમના ચાઇનીઝ કંપનીના સૌ સાથીઓને આજના શુભ પ્રસંગે અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. હું અપેક્ષા કરું છું કે એમનો આ કંપનીથી માત્ર પાદરાનું જ નહીં, ગુજરાતનો અને હિન્દુસ્તાનનું નામ દુનિયામાં રોશન થાય. કારણ કે વિશ્વની અંદર આ માલ સામાન જવાનો છે, આ ઉત્પાદન વિશ્વના અનેક દેશોમાં જવાનું છે. અને ઘણી વાર આપણે જે વસ્તુ મોકલતા હોય છે એની સાથે આપણી ઓળખ પણ મોકલતા હોય છે, અને ઓળખ ઉજાણવા માટે આ નિમિત્ત બનશે. મને પૂરો વિશ્વાસ છે કે ખૂબ મોટી સિદ્ધિ આ ભૂમિ પરથી પ્રાપ્ત થશે. અનેક અનેક શુભકામનાઓ. ધન્યવાદ મિત્રો.